જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો ચલો બાળકો, આજે આપણે ગણિતમાં બગડે ને એકડે 21 શીખવાનું છે. બાળકો, આપણે આગળ એકડે 1 થી લઈને બગડે ને મીંડે 20 સુધીના અંક શીખી ગયા છીએ. તો બગડે ને મીંડે 20 સુધી તો શીખી ગયા, તો બગડે ને મીંડે 20 પછી શું આવે? તો બગડે ને એકડે 21. તો 20 વત્તા 1 એટલે કે આ કેટલા ચિત્ર આપેલા છે? એક ચિત્ર આપેલું છે. તો 20 વત્તા 1 કેટલા થશે? 21. તો આજે આપણે લખીએ. તો બાળકો, તમને બગડે 2 અને એકડે 1 લખતા તો આવડે જ છે, આગળ શીખી ગયા ને લખતા. તો બગડે 2 ને એકડે 1 બંને ભેગા થાય તો શું બને? બગડે એકડે 21. તો આપણે ઘૂંટીએ બાળકો. બગડે 2 એકડે 1, તો બગડે એકડે 21. પહેલાં શું કરવાનું છે? ઘૂંટવાનું છે. પેન્સિલ ધીમે ધીમે ચલાવવાની છે. એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાના છે. તો બોલતું જોવાનું છે બાળકો અને ઘૂંટતું જોવાનું છે. બગડે એકડે 21, બગડે એકડે 21, બગડે 2 ને એકડે 1, બગડે એકડે 21. તો બાળકો, આપણે બગડે ને એકડે 21 લખતા શીખી ગયા છીએ. તો હવે શું કરવાનું છે? જાતે લખવાનું છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચલો, બગડે 2 એકડે 1, બગડે એકડે 21, બગડે એકડે 21. લખતા આવડે છે ને બાળકો? કેટલું સહેલું છે. બગડે એકડે 21, તો બાળકો બગડે ને એકડે 21 શીખી ગયા. મજા આવી ગઈ ને બાળકો? તો ચલો બાળકો, હવે બગડે એકડે 21 પછી બંને બગડા 22. તો 20 વત્તા 2, બે પિક્ચર છે, 1 અને 2. તો 20 વત્તા 2 22. તો હવે આપણે લખીએ, બગડે 2 પાછો બગડે 2, તો બંને બગડા થઈ ગયા. તો બંને બગડા 22. બગડે 2 તો લખતા આવડે જ છે, આવડે છે ને બાળકો? તો શું કરવાનું છે? 2 બગડા લખવાના છે. બગડે 2 અને પાછું બગડે 2, તો બંને બગડા ભેગા થશે તો શું બનશે? બંને બગડા 22. તો બોલતો જાઓ અને ઘૂંટતા જાઓ. તો બાળકો, બંને બગડા 22 આપણે ઘૂંટી નાખ્યા છીએ. તો હવે શું કરવાનું છે? જાતે લખવાના છે. તો ચલો લખીએ, બંને બગડા 22, બંને બગડા 22, બોલતું જવાનું છે ને લખતું જવાનું છે. બંને બગડા 22. બંને બગડા 22. તો બાળકો, બંને બગડા 22 શીખી ગયા. શીખી ગયા ને બધા? તો બગડે એકડે 21 ને બગડે બંને બગડા 22.
હવે શીખીએ બગડે ને તગડે ત્રેવીસ. તો 20 વત્તા 3 1, 2 ને 3 ત્રણ ચિત્રો આપેલા છે. કેટલા છે? 3. તો 20 વત્તા 3 23. તો બગડે 2 પણ લખતા આવડે છે ને તગડે 3 પણ લખતા આવડે છે. આવડે છે ને બધાને? તો બગડે 2 ને તગડે 3 ભેગા થાય તો કેટલા બને? બગડે તગડે 23. બોલતા જાઓ ને ઘૂંટતા જાઓ. ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે. એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાના છે. બગડે તગડે 23. તો બાળકો, બગડે 2 ને તગડે 3, બગડે તગડે 23. ઘૂંટતા શીખી ગયા. હવે શું કરવાનું છે? જાતે લખવાના છે. તો લખીએ, બગડે 2 તગડે 3, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે તગડે 23, બગડે તગડે 23. બોલતા જવાનું છે ને લખતા જવાનું છે. તો બાળકો, આપણે બગડે ને તગડે 23 પણ લખતા શીખી ગયા. તો મજા આવી ગઈ ને બધાને? તો આજે શું શીખ્યા? બગડે એકડે 21, બંને બગડ્યા 22, અને બગડે ને તગડે 23.